मारो हाथ झाली ने तू प्रभु चाल मारी संगे मारो हाथ झाली ने तू प्रभु चाल मारी संगे। गोवा मा पदार्पण करता फ्रांसिस 1540 मा ईसु संघनी स्थापना थया पछी પોર્ચુગલના રાજા જ્હોન ત્રીજાએ વડા ધર્મગુરુ પાઉલ ત્રીજાને પત્ર પાઠવી ભારતમાં વસતા પોર્ચુગીઝ કેથલિકોને માટે બે ઈસુ સંઘીઓની માગણી કરી. પ્રતિસાદમાં ઇગ્નાસે 1540માં રોડ્રિક્સ અને બોબાદિલિયાને ભારત જવાનો આદેશ આપ્યો, પણ બોબાદિલિયા તો બીમાર પડી ગયા. તત્કાળ એમની અવેજીમાં અન્ય ઈસુ સંઘીની જરૂર ઊભી થઈ. સૌ પોતપોતાના કામમાં વ્યસ્ત હતા. એકમાત્ર ફ્રાન્સિસ જ બીમારીમાંથી હમણાં જ ઊભા થઈ રોમમાં નવી નિમણૂકની રાહ જોતા હતા. ઇગ્નાસે ફ્રાન્સિસને ભારત જવાનો આદેશ આપ્યો. જોઈને પ્રભુની યોજના, એટલે જ ફ્રાન્સિસ બોલોનિયામાં બીમાર પડ્યા અને રોમ આરામ કરવા પાછા આવ્યા હતા. રોડ્રિક સાથે ફ્રાન્સિસ પોર્ટુગલના લિઝબન શહેરમાં પહોંચ્યા ત્યારે ભારત જતું વહાણ ઉપડી ગયું હતું. એક વર્ષ રાહ જોવાની હતી. બંને ઈસુ સંઘીઓ લિઝબનમાં સેવા પ્રવૃત્તિમાં જોડાયા. તેઓની સેવાથી રાજા જ્હોન ત્રીજા એટલા તો ખુશ થઈ ગયા કે રોડ્રિક્સને લિઝબનમાં રાખી એકલા ફ્રાન્સિસને ભારત મોકલ્યા. 6 મે 1542 રોજ 36 વર્ષના ફ્રાન્સિસ ભારતના ગોવા બંદરે ઉતર્યા. ભલે પધાર્યા ફ્રાન્સિસ. પ્રાર્થના કરીએ. હે સંત ફ્રાન્સિસ, પ્રભુની યોજના અકળ છે. તમે બોલોનિયામાં બીમાર પડ્યા એ ભારત આવવા માટે જ. તમે ઇગ્નાસના આદેશને તરત જ માથે ચઢાવ્યો. તમે અમારે માટે વિનંતી કરો કે અમે પણ સ્વીકારીએ કે અમારા જીવનમાં જે થાય છે તે પ્રભુની યોજના મુજબ જ અમારા ભલા માટે થાય છે. હે સંત ફ્રાન્સિસ ઝેવિયર, અમારે માટે વિનંતી કરો. મારી પડખે તું મને દોરી જાને ને ચલાવ તારે પંથે, મારો હાથ ઝાલીને તું પ્રભુ ચાલ મારી સંગે.